છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના તનખલા પાસે આવેલી સાંકળજૂત ગ્રામ પંચાયતમાં તલાટીની અનિયમિતતાને લઈને સરપંચ ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનો ભેગા થઈ કરી તાળાબંધી તનખલા ગ્રામ પંચાયતમાં પાંચ ગામોનો સમાવેશ થાય છે અને ગામ લોકો તલાટી ઉપર આક્ષેપો કરતા જણાવી રહ્યા છે કે તલાટી નિયમિત ગ્રામ પંચાયતની કચેરીએ આવતા નથી અને દાખલા આપવા માટે લાંચની માગણી કરે છે ગ્રામ પંચાયતની કચેરીએ આવતા નથી અને દાખલા આપવા માટે કરે છે તારીખ રોજ ગ્રામ યોજાઈ હતી જેમાં તલાટીની અનિયમિતતા બાબતે ચર્ચા કરવામાં આવી હતી તેમજ ગ્રામજનોએ તાળાબંધી કરીશું ની લેખિતમાં રજૂઆત પણ કરાઈ હતી આ અગાઉ ચાર ચાર વખત નસવાડી તાલુકા વિકાસ અધિકારીને પણ આ અંગે આવેદનપત્ર આપ્યા બાદ પણ કાયમી તલાટીની નિમણૂક નહીં કરવામાં આવતા આખરે સરપંચ ગ્રામ પંચાયતના સભ્યો ગ્રામ અને જ્યાં સુધી કાયમી તલાટીની નિમણૂક નહીં કરાય ત્યાં સુધી ગ્રામ પંચાયત ઓફિસને તાળાબંધી રહેશે તેમ જણાવી તાળાબંધી કરવામાં આવી છે અમે ઓગણીસ તારીખે અંદર આવેન્દ્ર પત્રક આપેલું હતું ટીડીઓ સાહેબ ને તો અમને કોઈ તલાટી બીજો મૂક્યા હોય એવું કીધું હતું પણ એ તલાટીની વિરુદ્ધ કોઈ એક્શન ના લેતા અમારે આ તાળાબંધીનું આયોજન કરવામાં આવેલું જય હુદી અમારા સાકર ખા જૂત ગામ પંચાયતની અંદર જિજ્ઞેશકુમાર તલાટી ક્રમ મંત્રી છે હવે ગરીબોની માટે શું છે કે ખેતરોમાં નવરા ના રહે બિચારા કામ પડતું મૂકીને દાખલા લેવા માટે આવે જન્મના દાખલા છે નિશાળના દાખલા છે મરણના દાખલા છે બાળકોના દાખલા છે આવું તો પૈસાની માગણી કરે કે તમારે પૈસા આપવા પડશે આ મોંઘવાઈની અંદર ક્યાંથી બિચારા કાઢે હું આવું ગરીબ માણસોને આવી તકલીફ પડી રહી છે અને ઓગણીસ તારીખે અમે તાલુકા વિકાસ અધિકારી ને લેખિતમાં જાણ કરેલી છે કે તમે કોઈ તલાટી સારો અમને મૂકો પણ અત્યાર સુધી કોઈ એમના એની અંદર દિમાગની અંદર વાત થતી નથી અને અમુક જવાબ આપતા નથી તો અમારો વિચાર કેવો છે કે હવે જિલ્લા સુધી અને ગાંધીનગર સુધી પણ અમારે લેખિતમાં જાણ કરવાની છે અને જ્યાં સુધી અમારો નિવેડો નહીં આવે તો આ તાળાબંધી રહેશે જય હિન્દ નાતાલાલ અમારી સભા ઓગણીસ તારીખે હતી એમને તિર્ય સાહેબને તલાટી વિશે આવેદનપત્ર આપેલું હતું કે અનિયમિતતા આવે છે અને દાખલા દુખીઓ લોકો જોડે આપે છે તો પૈસા લેશે અને અમે જ્યાં સુધી તલાટી સારો નહીં મૂકી આપે ત્યાં સુધી અમારી પંચાયતમાં ત્રીસ તારીખે તારાબંધી કરીએ છીએ